कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जेतु शास्त्रं जैनं जेतु शास्त्रं जैनं जेतु शास्त्रं आज 56मो प्रवचन पूज्य गुरुदेव श्री नो उत्तम सत्य धर्म नो स्वाध्याय आज शुरुआत में गुरुदेव श्री ए लीधो। खरेखर तो समयसार वैभव में 56मो प्रवचन अने एमा 13मी गाथा एना एनी टीका एना उपरथी गुरुदेवश्री आजे भेदरूप नव तत्वोनी सिद्धि अने એમાં છુપાયેલો અભેદ આત્મ સ્વભાવની અનુભૂતિ આજના પ્રવચનના સ્ટાઇલને કે આજના પ્રવચનની જે આખી લડન હતું જે સ્ટાઇલ હતી જે પદ્ધતિ હતી પર્યાય સ્વભાવે પર્યાયોનો સ્વીકાર ભેદોનો સ્વીકાર અને છતાં પણ પર્યાયોમાં છુપાયેલો અભેદ દ્રવ્ય સ્વભાવ એટલે પર્યાય સ્વભાવ અને દ્રવ્ય સ્વભાવ નવ ભેદરૂપ પર્યાયો નથી એમ નથી છે પર્યાય સ્વભાવે પર્યાયોનો સ્વીકાર અને અભેદ દ્રવ્ય સ્વભાવે દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર આ હતો આજના પ્રવચનનો હાર નવ નથી એમ નથી પર્યાયો નથી એમ નથી આશ્રવ છે બંધ છે સંવર છે નિર્જરા છે મોક્ષ છે કહેવાનો અર્થ એવું છે વ્યવહાર બધો અભૂતાર્થ છે 11મી ગાથા અભૂતાર્થ છે પણ છે શું શું સમજાય છે ખ્યાલમાં આવે છે બહુ ટૂંકો સાર મૂળ મર્મની વાત કરું છું બહુ ધ્યાનથી સાંભળજો મારા એક અભેદ જ્ઞાયક સ્વભાવ ભાવની સિદ્ધિ પ્રસિદ્ધિ માટે આલંબન માટે ભેદ રૂપ વ્યવહાર રૂપ અભૂતાર્થ રૂપ પર્યાય રૂપ ભાવો હોવા છતાં પણ અભૂતાર્થ છે એ વસ્તુ જુદી છે પણ એ છે એક બીજી વાત મારા અભૂતાર્થ કહેવાતી તો એ અભૂતાર્થ થઈ નથી જવાના આપણા માનવાથી તો એ અભૂતાર્થ તો થવાના નથી એ તો છે ને તો એ પર્યાય સ્વભાવે પર્યાયોની સ્થાપના વસ્તુ સ્વભાવમાં અને અનુભૂતિમાં દ્રવ્ય સ્વભાવની પ્રતિષ્ઠા એ હોય હશે મારે શું લેવું દેવું પર્યાય સ્વભાવે પર્યાયો હોય રહેવાના
રહેવાના છે અને હોય મારે તો એમની હૈયાતીમાં પણ હૈયાતીના કાળે પણ ઈ નવ તત્વ ગતત્વે અપી જે નવ તત્વમાં ગતત્વે એનો બહુ મર્મ છે ગતત્વે ગત શબ્દ છે ને ગત શબ્દ ગમનાર્થક ધાતુ છે ગમનાર્થક જે બીજી ગાથામાં આપણે વાંચી ગયા છીએ કે સમય શબ્દનો જે અર્થ કર્યો ને સમય શબ્દનો અર્થ બીજી ગાથામાં એક સાથે ગમન કરે જાને અને ગમન કરે ગમનાર્થક ધાતુ છે સમયમાં અય અય ધાતુ ગમનાર્થક છે ગતિના અર્થમાં છે પરિણમનના અર્થ અને જેટલા ગમનાર્થક ધાતુઓ છે તે બધા જ્ઞાનાર્થક ધાતુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે જેમ જો આ ચોમાસામાં જે વરસાદ આવે ને ઝરમરીઓ ખેતો માટે પાક માટે તો સમયસર ચાર આઠ દિવસમાં ઉઘાડ થાય વળી પાછું વરસે ઉઘાડ થાય વળી પાછું વરસે તો છાપામાં શું લખાય છે કાચું સોનું આ કઈ કાચું સોનું છે તો એ વરસાદને આપણે કેટલા અહોભાવથી પોકારીએ છીએ કાચું સોનું સૌરાષ્ટ્રની ધરાએ કાચું સોનાથી ધન્ય બની હા 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 કઈ સમજાય નહીં હું છે પણ કાચું સોનું એટલે વરસાદ ખ્યાલમાં આવ્યો એ ભલે ને એ કેવળ જળના ટીપા છે પણ એને કાચું સોના તરીકે પોકારવાનો એક વ્યવહાર છે તો એ વ્યવહાર છે કે નહીં હા જો એક વાત વિચારજો બધું અભૂતાર્થ કેવળ ભૂતાર્થ જ્ઞાયક સ્વભાવની અનુભૂતિની અપેક્ષાએ એને અભૂતાર્થ કહેવામાં આવ્યું છે બાકી એક એક વાત કરીએ ને આપણે મોક્ષ માટે પુરુષાર્થ કરીએ છીએ કે નહીં તો એ ભૂતાર્થનો પુરુષાર્થ છે કે અભૂતાર્થનો પુરુષાર્થ છે જો એ મોક્ષ સર્વથા અભૂતાર્થ હોય તો આપણા પુરુષાર્થને પણ પછી શું કહેવાય અભૂતાર્થનો પુરુષાર્થ કહેવાય હા સંવર ધર્મની દશા છે તો ધર્મની દશા માટે જ તો આ બધી મજૂરી ચાલે છે ને ચાર ચાર છ છ કલાક સાંભળવાનું એક એક ગાથા ઉપર પાંચ પાંચ છ છ દિવસ વિચારવાનું વાગોળવાનું તો શા માટે સંવર શા માટે નિર્જરા અરે સંવર વિના તો મોક્ષ માર્ગ શરૂ નહીં થાય એ ભલે ને પર્યાય અભૂતાર્થ ત્રિકાળ દ્રવ્યની આગળ પણ એ અભૂતાર્થ પર્યાય સિવાય તો મોક્ષ માર્ગ શરૂ નહીં થાય મોક્ષ પોતે અભૂતાર્થ છે પર્યાય છે કે નહીં એક સમયની અવસ્થા છે કે નહીં એક સમયની દશા છે કે નહીં હા હોશ ઉડી જાય આપણી બધી વાતો આપણે આમ સમજવા માટે બેસી હતી હા જો એક એક થોડી ઊંડી વાત કરું છું સાંભળો પકડાય તો પકડજો જેને સમજાય ને બહુ મજા આવશે સંવર નિર્જરા મોક્ષ અવસ્થા છે અને હું જ્ઞાયક સ્વભાવ અવસ્થ છું નિયમસારમાં સ્વાધ્યાય કરો તો સમજાય આ વાત સહજ જ્ઞાન સામ્રાજ્ય સર્વસ્વ સારમ હા કાલે મેં કીધું તો આપ સૌને લગભગ કઈ કાલ રાત્રે જ મેં આપ લોકોને આ એક શ્લોક કીધું હતું ને નિયમસાર હા નિયમસારમાં 22મો શ્લોક છે બહુ અદભુત શ્લોક છે બહુ અદભુત શ્લોક છે 22મો જ્ઞાન સર્વસ્વ જ્ઞાન સહજ સામ્રાજ્ય સર્વસ્વ સારમ આ હા 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 એ જ્ઞાન સહજ સામ્રાજ્ય સર્વસ્વ સાર છે એવા આત્મ સ્વભાવમાં હું લીન થાઉં છું એમ કીધું હતું બરોબર અને જો એનો સ્વીકાર ન હોય અહીંયા ત્રણ સૂત્રો જુઓ હવે સ્ક્રીન ઉપર જુઓ બધે આ જીવનમાં ગાંઠ બાંધીને રાખવાની ત્રણ બાબતો વકીલ સાહેબ વાંચશો
શું લખ્યું છે? પછી જો સરસ જો હવે ફરીથી સાંભળો, હા, મોહ કી તીવ્રતા, મોહ કી મંદતા અને મોહ કા અભાવ. સીધે સરળ ગુજરાતી શબ્દોમાં આપણે વાંચીએ, એક તો મોહની આ તારતમ્ય રૂપ ત્રણ દશાઓ છે. કાં તો મોહની તીવ્રતા જે અનાદિકાળથી છે જ, બરોબર, મોહની તીવ્રતા અને આ બિલકુલ દ્વાદશાંગનો સાર છે, આ કઈ સામાન્ય વાત નહીં સમજવું તમારે. અનાદિકાળ તે એઝ ઇટ ઇઝ છે જ ને, ચાલી આવેલું છે, ધંધો છૂટે નહીં, વ્યાપાર છૂટે નહીં, મોત માથે ગમે તોય ધંધો છૂટે નહીં, એનો રસ નહીં છૂટે. હા, એને મોહની તીવ્રતા ન કહેવાય તો શું કહેવાય? હા, મોદી સાહેબે ઘરમાં બેસાડ્યા આપણને લોકડાઉન કરીને, તો મોદી સાહેબને પણ ગાળ આપીએ, પણ મોદી સાહેબ એમ કહે છે કે મોતના મોઢામાં જતા નહીં, જાન હે તો જહાન હે. શું કીધું સાહેબ? જાન હે તો જહાન હે, જીવન હશે તો આપણે જીવન જીવશું, ચાર આઠ દિવસ પંદર દિવસ મહિનાભર ખમો, પણ મોદી સાહેબનું કોણ માને? કે મોતના આગોશમાં એને જવું જ છે, મોત બોલાવે ને એને. હા, વિચારજો, એને શું કહેવાય? મોહની તીવ્રતા. મોહની તીવ્રતા સાહેબ, એનું નામ અનાચરણ. શું કીધું? અનાચરણ છે. અનાચરણ એટલે તત્વની વિરાધના, અનાચરણ એટલે દેવગુરુ ધર્મની વિરાધના. અરે, અનાચરણ એટલે ગુરુદેવશ્રીની વિરાધના, તત્વની વિરાધના, આત્માની હત્યા, બ્રહ્મઘાત, આત્મઘાત. મોહની તીવ્રતા એટલે કષાયની તીવ્રતા, વિપરીતતાની તીવ્રતા. હા, મરીચીની દશામાં એ જ હતી ને મરીચીને, તીર્થંકર જેવા તીર્થંકર સમજાવે તો એ નથી માનવું, અમારે નથી માનવું. એટલે મેં ગઈકાલ રાત્રે કીધું હતું કે હવે તો ખરેખર મને બોલવાનો મન નથી થતો, ગઈકાલે ઘણું કીધું હતું, છેલ્લા બે મને વ્યાખ્યાન કરવાના ભાવ થતા નથી, બેસવાનો ભાવ જ નથી થતો. કોના માટે કરવાનું? શા માટે કરવાનું? હા, શા માટે ડહરડા કરવાના બધા? હા, એટલે જ તો ગુરુદેવશ્રી પ્રવચનની મુદ્રામાંથી ધ્યાનની મુદ્રામાં આવ્યા. આ જગત માને એવું નથી, બહુ લડ્યા. સ્થાનકવાસીમાં 45 વર્ષ અને આમાં 45 વર્ષ ખૂબ લડ્યા, કાંઈ ફેર પડવાનો નથી. કેમ કે પહેલું કારણ મોહની તીવ્રતા. જ્યાં જ્યાં મોહની તીવ્રતા ત્યાં ત્યાં અનાચરણ. નિયમથી અનાચરણ એટલે વિરાધના, છેલ્લા બેન, અનાચરણ એટલે વિરાધના, અનાચરણ એટલે તત્વનો લોપ. શું કીધું? તત્વનો લોપ એટલે અનાચરણ. અને તત્વની વિરાધનાનો ફળ શું છે? પરંપરા નિગોદ. નરક નહીં કીધું, નિગોદ. બીજો પોઈન્ટ, મોહ કી મંદતા. મોહ મંદ હશે તો તત્વ સાંભળવાના ભાવ થશે, મોહ મંદ હશે તો મંદિરના પગથિયા ચડવાના ભાવ થશે, મોહ મંદ થશે તો ગુરુદેવશ્રીને વાગોળવાના ભાવ થશે, મોહ મંદ હશે તો પર્યાય ભેદે નવ તત્વો ભેદ રૂપે કેવા છે, ભલે ને અવતાર પણ છે, કોરોના ભલે ને મહારોગ પણ છે ને, મહારોગ પણ છે કે નહીં? તારા જ્ઞાયક સ્વભાવ માટે તો અભૂતાર્થ છે ને, પણ અભૂતાર્થ છે એમ કરીને રસ્તે રખડીશ તો મરીશ, ખ્યાલ રાખજે. હા, એ રોગ મહામારી તો તારા નિરોગ સ્વભાવની આગળ તો અવસ્તુ છે. શું કીધું? અવસ્તુ છે. તો અવસ્તુ છે એમ માનીને સ્વૈરાચારી વૃત્તિ કરીએ તો આવતીકાલે સમયસરની સભામાં નહીં દેખાય. મારા માટે અવસ્તુ, પણ એને માટે તો છે નહીં. હા, તો મોહની મંદતા હશે તો સ્વાધ્યાયના ભાવ. હા, પાંડે રાજમલજીના કેટલા વખાણ કર્યા ગુરુદેવશ્રી આજે પંચાધ્યાયીને યાદ કરીને. હા,
જૂના પંડિતો પણ બધા આગમની વાતને કેવા આમ જોડે છે, બધા ખોલી ખોલીને બધું બતાવે છે. હા, મને ખરેખર હું આપ સૌને કહું, છેલ્લા દોઢ પોણા બે વર્ષમાં મેં જેટલા ગ્રંથોના કોટેશન્સ અને જેટલા શાસ્ત્રોની વાત કરી છે, મારા જીવનમાં ક્યારેય નથી. આપ સૌ જે સાંભળો છો એના સાક્ષી છો. એવા એવા ગ્રંથો વાંચવામાં આવ્યા, એવા એવા ગ્રંથો ઉથલાવવામાં આવ્યા જેની કોઈ સીમા નહીં. હા, અરે આ પંચમ કાળમાં આગમનો આધાર સિવાય બીજું કઈ છે નહીં આપણી પાસે. જેટલું બને એટલું આમાં વાગોળો, જે આમાં વહી જાઓ. હા, એમાં જે આ વાત કરી ને ગુરુદેવશ્રીની સ્તુતિમાં, ગુરુદેવશ્રીની જે સ્તુતિ છે એમાં એક વાત છે જો બહુ સરસ, મારે હું હમણાં ઉપરા ઉપરી બે ત્રણ વખત યાદ કરી છે. ગુરુદેવશ્રીનો ફોટો છે ને એના પહેલા છે, ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતિ. સતના વાયુ વહેવા જોઈએ, અને એ સતની વાયુને વહેવડાવનારા. હા, પણ આ વાયુમાં ગેલ કરવા માટે, મોજ કરવા માટે મોહની મંદતા હોય તો પગ ઉપડશે, ને તો પડ્યું છે તો બધું પડ્યું છે. હા, એટલે પણ છે ને મારા જેવાને પછી વૈરાગ્ય થાય, કેમકે સામે વાળાને ભૂખ જ નથી, ખાવું જ નથી, કોને માટે પીરસું એમ થાય. મોહની મંદતા બહુ ગજબની છે. મોહની મંદતામાં પરિણામોની વિશુદ્ધિની વાત છે. પંડિત રવિન્દ્રભાઈ નો એક બહુ સરસ વાક્ય છે, પુણ્યનો ઉદય હશે ને તારો, તારો પુણ્યનો ઉદય હશે ને તો વક્તાનો ઠપકો પણ તને પ્રેમ લાગે, અને પાપનો ઉદય હશે તો વક્તાની લાગણી, વક્તાનો પ્રેમ પણ તને ઠપકો લાગે. તારે ઠપકાની ભાષામાં સમજવું છે કે પ્રેમ અને લાગણીના અર્થમાં સમજવું છે, એ તારી તારો ઉદય નક્કી કરશે, પુણ્ય અને પાપનો ઉદય નક્કી કરશે. સમજો કે એની લાગણી પણ તને ઠપકો લાગે છે તો મોહની તીવ્રતા છે, અને એનો ઠપકો પણ લાગણી લાગે છે તો સમજી લેવાનું મોહની મંદતા છે. ખ્યાલમાં આવ્યો? હા, મોહની મંદતા હશે તો આઈ આઈ અંતર ને આતંકી મહિમા ક્યારે લાગે અંદરમાં. હા, કેમ પગ ઉપડતા નથી મંદિર તરફ, કેમ પગ ઉપડતા નથી સ્વાધ્યાય તરફ. હા, બીજી બધી ચોવટો, બીજી બધી ચર્ચા, બીજી બધી દુનિયાભરની વિકતાઓ માટે તો જીવ પાસે સમય છે. કીધું તો આપણે ચાર છ દિવસ પહેલા કીધું તો વીર્યાંતરાય કર્મનો ઉદય, ક્ષયોક્ષમ ન હોય ને ઉદય હોય તીવ્ર તો શક્તિ પહોંચે જ નહીં આ જીવ. હા સાહેબ, સોનગઢ જાઓ અને તમે ગુરુદેવશ્રીના સ્વાધ્યાય ભવનમાં એમના કક્ષમાં જાઓ નહીં, સ્ટાર ઓફ ઇન્ડિયાની મુલાકાત ન લો, સિમંદર ભગવાનની મુલાકાત ન લો. ઓહો, અમે તો બધું જોઈ આવ્યા, સોનગઢ જોઈ આવ્યા. અચ્છા, કેટલા દિવસ રોકાણા હતા? એક જ દિવસ. અચ્છા, સમિતિમાં કેટલી વાર ગયા હતા? ત્રણ વાર. હા, વાત સાચી છે, રત્નત્રય તો જોઈએ ને ત્રણ વાર, ચા નાસ્તા માટે, જમવા માટે, બપોરની ચા માટે ત્રણ ત્રણ વખત તો સમિતિની મુલાકાત લે છે. તો ગુરુદેવશ્રી જે કક્ષમાં બેસીને આધ્યાત્મિક ક્રાંતિ કરી ત્યાં જઈને બેસને પાંચ દસ મિનિટ, અને વિચાર કર કે ગુરુદેવશ્રીની આ કે આધ્યાત્મિક ક્રાંતિના સુર અહીંથી આ ગંગોત્રી છે, અહીંથી આ આધ્યાત્મિક ગંગા વહી છે. જ્યાં મૂળપતિનો ત્યાગ કરીને સનાતન દિગંબર ધર્મને અપનાવ્યા, એ જે પરિવર્તનની પરાકાષ્ઠા જે કક્ષમાં થઈ, સ્ટાર ઓફ ઇન્ડિયાની મુલાકાત લે ને, પણ આ જીવને વસવસો નથી. ભૂપતભાઈ, હું તમને કહું ને, ભૂપતભાઈ તમે જઈ આવ્યા, ત્યાં જઈ આવ્યા,
नहीं साहेब आ वक्त रही गयो छे हवे नेक्स्ट टाइम जई आवशु हां तमने थोड़ो मिस तो થવો જોઈએ થોડો મિસિંગ ન થવો જોઈએ થોડો અંદરમાં પીડા ન થવી જોઈએ ન થાતી પીડા તો અંદરમાં જે મિસિંગ નથી થાતી એનું નામ મોહની તીવ્રતા એક દિવસ સ્વાધ્યાય છૂટે તો કેમ લાગવું જોઈએ આપણને એમ ન લાગવો જોઈએ સાહેબ સ્વાધ્યાય મિસ થાય અને તોય અંદરમાં વસવસો નથી થાતો તો સમજી લેવાનું મોહની તીવ્રતા છે અને સ્વાધ્યાય છૂટે અને એમ લાગે કે અરે રે મારો સ્વાધ્યાય આજે છૂટ્યો તો સમજી લેવાનું મોહની મંદતા છે એક સદાચરણ અને અનાચરણ એના પોઝિટિવ નેગેટિવ બધા પક્ષ છે હા સમજો અત્યારે આપણે 10:15 સુધી સ્વાધ્યાય લઈએ છીએ કોક વાળું 9:15 છે સ્વાધ્યાય બંધ કરો જેટલા જે બેસે છે લાભ લે છે ભલે તે મને બોલે કે નહીં બોલે કહે નહીં કહે પણ 15-20 મિનિટ નો સ્વાધ્યાય જે ચૂકી ગયા એનો વસવસો થવો જોઈએ શું કીધું સાહેબ કા આજે તબિયત તો બરોબર છે ને તમારી આજે 15 મિનિટ વેલા તમે પૂરું કર્યો અમને 15 મિનિટ નો લાભ ઓછો થયો એ મિસ થવો જોઈએ થવો જોઈએ કે નહીં જો ન થાતો તો ન થાતો એટલે શું સમજવાનું પહેલો પોઈન્ટ બોલો બેનો સમજાય છે તમને ન થતો ને તો સમજી લેવાનું મોહની તીવ્રતા એક વાર હજી એક મોહની તીવ્રતાનું ઉદાહરણ સમજો કે 10 વાગે આપણે સ્વાધ્યાય પૂરો કરીએ અને 10:30 વાગ્યા અને સાહેબ મોટા બનીને મને આમ ઠપકો આપે સાહેબ તમે થોડુંક સમયનું ધ્યાન રાખજો અમારે પાપની દુનિયામાં જવાનું હોય છે હા તમારી તો નોકરી 12 વાગે છે સાહેબ એક વિદ્વાનને પણ અવિવેકને લીધે જે ઠપકો આપે અર્ધી કલાકનો વધુ લાભ મળ્યો એ લાભ નથી દેખાતો એ શું છે મોહની તીવ્રતા મારા જેવા હીન પુણ્યશાળીની તો વાત સી કરીએ સાહેબ ગુરુદેવના પણ આવા ઉદય હતા કોક કોક શેઠિયાઓ પાછળથી ગુરુદેવ પાસે જાય અને કહે તમે ઓલા ધંધાવાળાને બહુ ઠપકો આપે છે આપો છો પણ તમે ધંધો કરો તો તમને ખ્યાલ આવે ગુરુદેવ ને પણ કહેનારા આવા બધા મહાન વિભૂતિઓ મળેલા હતા તો આ બધી મોહની તીવ્રતા અનાચરણ છે એટલે આ તત્વ અંદરમાં બેસતું નથી બહુ સરળતા જોઈએ સત્ય મળતા મળી જાય સાહેબ પણ સત્યને મેળવવા માટે સત્ય અભિપ્રાય જોઈએ આજનો ઉત્તમ સત્ય ધર્મ નો લીધો ને ગુરુદેવ શ્રી આજે આ યથાર્થ સાચ ધર્મ છે પણ આ સત્ય ધર્મને સ્ફટિક જેવું યશો વિજયનું કાવ્ય યાદ કર્યું ને સ્ફટિક મળી આવો સત્ય ધર્મ તો મળ્યું છે મળતા મળી ગયો પણ એને સ્વીકારવા માટે સરળતા સજ્જનતા સત્યભૂત અભિપ્રાય એ આ સદાચરણની ભૂમિકા મોહની મંદતા એ બધું જોઈએ કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષી જોઈએ મિસિંગ થવું જોઈએ મિસિંગ હા આપણને 8-8 દિવસનું વિધાન છૂટે તોય અંદરમાં કોઈ દર્દ નથી સ્વાધ્યાય છૂટે કોઈ તોય દર્દ નથી હા સાહેબ બોલો કોકના ઘરની વાસ્તુ હોય કોકના ઘરની વાસ્તુ હોય લગ્ન હોય સમજો રિસેપ્શનમાં જવાનું હોય 4-8 લોકોને 10-15 લોકોને બોલાવ્યા હોય અને આપણને પણ બોલાવ્યા ઓકે પણ ધોધમાર વરસાદ સાહેબ તમે પહોંચી ન શક્યા કેટલી વખત એને વોટ્સઅપ ઉપર મેસેજ કરશો કેટલી વખત ફોન કરશો 10 વખત સોરી બોલશો કે નહીં હા તમે આટલા પ્રેમથી બોલાવ્યા પણ અમે તમારા કાર્યક્રમમાં ન આવી શક્યા અમારા હૃદયની તમને શુભકામનાઓ છે સોરી હા પછી મળવા આવશું અરે એક વાસ્તુ અને એક લૌકિક વ્યવહારમાં તને આટલો બધો વિવેક છે તો તને ભગવાનની વાણી છૂટી જાય સ્વાધ્યાય છૂટી જાય 8-8, 10-10 દિવસના વિધાન પૂજાઓ છૂટી જાય તો તને અંદરમાં કેટલી પીડા થવી જોઈએ તારી મોહની તીવ્રતા છે તું અનાચરણની ભૂમિકામાં છે યાદ રાખજો અને હું કહું છું માટે નહીં જીનવાણી એમ કહે છે ખ્યાલમાં આવ્યું અનાચરણ રોવું આવવું જોઈએ તત્વ નહીં મળે તો
गुरुदेव श्री लगभग 79 मा 79-80 मा 79-80 मा 80 मा तो स्वर्गस्थ थया पण जता लगभग वर्ष दोढ़ वर्ष पहला 78-79 मा 8-10 दिवस 15 दिवस माटे पालेज गया था। पालेज हाँ बहु बोलावता था, इलोको बहु बोलावता था, सगा वाला बदा आड़ोस पाड़ोस वाला जे पण होय। तो गुरुदेव श्री गया लगभग 8 दिवस के 11-12 दिवस कहीं बोले छे गुरुदेव श्री घणी वक्त प्रवचन में आवे छे। हमने छेले परमात प्रकाश में पण याद कर्यु तो एना पहला 85 में पण गुरुदेव श्री याद कर्यु। तो गुरुदेव बोले कि जारे 11-12 दिवस रहया अने जारे त्यांथी निकळ्या आखू गाम रड़े हवे वळी पाछु अमारा आंगणे आवा कल्प वृक्षनो क्यारे आववानो थाय। हा 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 एको एक भाईयो रड़े भाईयो रड़े। बोलो महापुरुषो हवे तारू आंगणू मूकीने जाय छे, समझी लेवानो मोक्ष तारा थी दूर थाय छे। जो ई वसवसो न थातो समझी लेवानो मोहनी तीव्रता छे। एम एम कहेवा मांगो छे। हा साहेब नैरोबी छे, नैरोबी नैरोबी मां विद्वान नी विदाई केवी रीते करे खबर? चला बेन मैं क्यारे नथी कीधुं आटला वर्षो मां, 2008 मां हुं गयो तो 7 કે 8 मां કે 11 मां क्यारे गया था। परिश्रम करो छेल्लो दिवस छेल्लो व्याख्यान सवार नो छेल्लो व्याख्यान तो बपोरे 4 વાગે ગઈ ફ્લાઇટ, તો સવારનો સ્વાધ્યાય જ્યારે થાય ને બધા બહેનો અને બધા ભાઈઓ આમ વિદ્વાન થી લઈને આમ રાઉન્ડ માં ઉભા, આમ રાઉન્ડ માં હા, અને આમ ભાઈઓ બહેનો બધા રાઉન્ડ માં ઉભા, અને વિદ્વાન બધાને પછી જય જિનેન્દ્ર કરે। વિદ્વાન ઉભા હો, બધા બહેનો અને ભાઈઓ પછી રાઉન્ડ માં ફરે વિદ્વાન પાસે આવી જય જિનેન્દ્ર, સાહેબ ફરીથી પધારજો, સાહેબ ફરીથી પધારજો, અને એકો એક બહેનો અને એકો એક ભાઈઓ ચૌધાર આંસુ એ રડી પડે। તારાથી કોઈ જ્ઞાની ધર્માત્મા છૂટો પડે છે તને વસવસો ન થાય? સાહેબ અમારા અનારી ખંડમાં કોણ આવ્યા અમને તત્વ સમજાવવા માટે? આ સાધર્મી વાત્સલ્ય છે હા, અને આ પંચમ કાળમાં જો સાધર્મી વાત્સલ્યની આપણી જો નળીઓ શું કહેવાય નસો બધી જો સુકાઈ જતી હોય તો સમજી લેવાનું પહેલો પોઈન્ટ મોહની તીવ્રતા છે। મોહની તીવ્રતા અનાચરણ, મોહની મંદતા સદાચરણ। અરે એક શ્રાવકનું જીવન સદાચરણમય હોય, સ્વાધ્યાય નહીં છૂટે, પૂજા નહીં છૂટે, ધાર્મિક કોઈ ક્રિયા એની ન છૂટે, આપણા ગૃહસ્થ આશ્રમના કયા કર્તવ્યો આપણા છૂટે છે? ખાન પાન વેશભૂષા હરવું ફરવું રઝળવું રખડવું બધું જ ને। અને ત્રીજી વાત બહુ અદભુત છે, હે પ્રભુ મોહની તીવ્રતા તો ન રહે, અનાચરણની ભૂમિકામાં તો અનાદિતી છીએ, પણ અમો ઈચ્છીએ છીએ મોહની મંદતા ભૂમિકા પ્રમાણે થાવ, અપરમ ભાવની સ્થિતિમાં સદાચરણ પ્રગટો, અને તે અપરમ ભાવમાં સદાચરણ જે અમારો જાણેલો પ્રયોજનવાન છે। ધાર્મિક ગાથા કે જાણેલો પ્રયોજનવાન છે, તદાત્વે જ્યાં ત્યાં જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, એ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, તે એ ધાર્મિક ગાથાનો ભાવાનુવાદ છે। જાણેલો પ્રયોજનમાં જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ ભૂમિકા પ્રમાણે સદાચરણ પ્રગટ થાવ, પણ અમારી ભાવના તો એવી છે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન, જો મોહનો અભાવ થાય અને સ્વરૂપાચરણ પ્રગટ,
अपूर्व अवसर ओ क्यारे आ त्रण बोल आखो जिनागम समाहित छे साहेब याद रखो ठपको आपनारा बेन तो गया कोई धनी नहीं कहनारा घरना मोभी रहा वडील रहा बहु विवेक भान थी अपने जीवन साहेब मारा जेवा साधर्मी तमने टोक से कैसे केटली वार कैसे हाँ साहेब तमे स्वाध्याय में आओ काल नो मैसेज मिली गयो तमने समयसर नो क्लास कैंसल थयो तो हाँ छेल्ली घड़ी 7:30 वागे मने कीधुं साहेब बिचारा राह जोशे काले तो हूँ हजी 6:30 आपणो 7:45 वागे स्वाध्याय होय 6:30 पहला मैं झूम चालू कर्यो मैं कीधुं हालो ने थोड़ो चेक करीए खबर नहीं मैं अमस्ते चेक करवा माटे खोल्यो तो तमे एमां जॉइन थई गया मैं कीधुं आ एक जीव आयो छे 4-5 मिनिट 15 मिनिट पहला ज गई काले आखो पाठ मैं चालू करी दीधो पछी एक जीव तो सांभळे छे ने काका केटला वागे नो स्वाध्याय होय सांजनो 7:45 મને તો ગુરુદેવશ્રી યાદ આવ્યા બિલકુલ બિલકુલ બહુ ખરેખર ભાઈઓ હા બહુ સ્વસ્થ ચિત્તે હું મેં મારા જીવનમાં પણ એવા પ્રયોગ કર્યા છે મારા છોકરાઓને પણ એમ કહું છું એક્ઝામ પહેલા કલાક બે કલાક કાંઈ નહીં વાંચવાનું જયપુરમાં સાહેબ મારી ટેવ એવી બોર્ડ એક્ઝામ 1:30 વાગે હોય અને હું 8 થી 11 વાગ્યા સુધી વ્યાખ્યાન અને ક્લાસમાં બેઠો હું સવારે 8 પહેલા જે કાંઈ વાંચવાનું એ પૂરી રાત જાગો છતાં ગોલ્ડ મેડલિસ્ટ થયા છીએ ક્યાંય માર્ક્સ ઓછા નથી આવ્યા એ તો થવા યોગ્ય થાય છે એમાં શું છે કુચ્ચે નહીં મરવાનું છેલ્લી ઘડી સુધી આજકાલના છોકરાઓને કેવું છે માય બાપ મૂકવા માટે જાય બાઇક ઉપર તો બાઇક ઉપર ઊંધું બેસીને વળી પાછું ત્યાં વાંચતા હો બોલો વોર્નિંગ બેલ થાય બોલા ત્યાંના પટ્ટાવાળો દંડો મારે કે હલો હવે ક્લાસમાં કોઈ છેલ્લી ઘડી સુધી વાંચવાનું નહીં 2 કલાક પહેલા વાંચવાનું બંધ કરો હવે આમનાય અને અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય કરો કેટલું વાંચા છીએ એને વાગોળો હા આ બધા ભડભડિયા આવે ને ભડભડિયા એ ભડભડિયા વાળાના લક્ષણ જ આવા હું ઉતાવળે ઉતાવળે નહીં બિફોર ટાઈમ 5 મિનિટ વેલા 10 મિનિટ વેલા અરે ગુરુદેવશ્રીનો આદર્શ છે 15-20-25 મિનિટ પહેલા આવીને ગાદીએ બેસ કોઈ આવે નહીં આવે ત્યારે તો એ 15-20 મિનિટ ના ગોલન માં બધું નીકળે ને બહાર ઊંડે ઊંડી ઊંડે થી સુખ નિધિ સતના વાયુ નીતે વહંતી વાણી ચિન મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરે ભાવો ઉંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાલા વિલાવી નિત નવો 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 મહિમા તમને આજના પ્રવચનનો એક દાખલો આપું અંદર 7 પર્યાય રૂપે ઉપાદાનનું પરિણમન પર્યાય અને બહારમાં કર્મોમાં 7 પર્યાય રૂપે નિમિત્તનું પરિણામ અજીવ પુણ્ય જીવ પુણ્ય આશ્રવ બંધ સંવાર નિદ્રા મોક્ષ બધા કર્મોની સ્થિતિમાં પણ ઘટિત કર્યા અને અંદરમાં જીવની પર્યાયમાં પણ ઘટિત કર્યા અંદરનો ઉપાદાન બોલો બહારનો નિમિત્ત બોલો આ વાત ક્યારે આપણને સાંભળવા મળશે હા સાહેબ ભૂપતભાઈ સમજાવો શું કીધું જીવ પુણ્ય રૂપે અજીવ પુણ્ય રૂપે જીવાશ્રવ રૂપે અજીવાશ્રવ રૂપે જીવ સંવર રૂપે અજીવ સંવર જીવ નિર્જરા અજીવ નિર્જરા જીવ મોક્ષ અજીવ મોક્ષ જીવ બંધ અજીવ બંધ જીવની પર્યાયમાં
अरे अजीवनी पर्याय में, बोलो अंदर जीवनी पर्याय में ही पर्याय गत उपादान एम लेवानो, ई पर्याय ई उपादान अने ओला बाहर ना निमित्तो। गुरुदेव तो एम ही बोलया કે અંદરમાં ઉપાદાનમાં જ એવું જો પરિણમન ન હોય તો કર્મોને નિમિત્ત કોણ કહે? જો આને કહેવાય ઊંડો મહિમા, આ અભિનવ મહિમા, ભાવો ઊંડો વિચારી, ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ગુરુદેવ સરળ નથી। જેટલા આપણે સમજીએ છીએ એટલા ગુરુદેવ ગાંધીજી બહુ સરળ હતા, કેમ સાહેબ? હા, ગાંધીજી બહુ સરળ હતા। નહી, માધવભાઈ દેસાઈના અંતરાત્માને પૂછો, સમજાણો? માધવભાઈ દેસાઈના અંતરાત્માને પૂછો ગાંધીજી કેટલા સરળ હતા। હા, અંતરાત્મા વિના પરમાત્માનો સ્વરૂપ જ નહીં સમજાય, જ્ઞાયક સ્વભાવનો સ્વરૂપ જ નહીં સમજાય ભાઈ સાહેબ। छुपी हुई जो ज्योति उसे बतलाती, चिदानंद ध्रुव ज्ञायक घन का दर्शन सदा कराती। ये नवे नव तत्वों में पण दर्शन कोना करवा? दर्शन तो एक ज्ञायक भावना, एवो गजब नो आज नो प्रवचन। हा, केटलू कहीए, केटली बात करीए, अमृत चंद्राचार्य ना वखाण बहु कर्या आजे, बहु सरस। हा, केटला काव्यो आजे गुरुदेव श्री याद कर्या, वस्तु विचारत ध्यावते मन पावी विश्राम। हा, ई काव्य याद कर्यो आजे, अने एक बहु सरस, अनुभव रस में रोगन शोका लोकवाज सब में प्या, केवल अचल अनादि अबाधित, केवल अचल अनादि अबाधित, शिव शंकर का बेटा अवधु अनुभव कणिका जागी, मति मेरी आत्म स्मरण लागी, अवधो अनुभव कणिका जागी। बोलो, सूर्य नो उगवानो तो बाकी छे, हजी अनुभव नहीं, कणिका मां एटलो आनंद, गजब गजब गजब, एवुं लागे आ गद्य काव्य छे गुरुदेवना प्रवचन। પર નંબર 401 ઉપર જો નીચે અમૃતચંદ્રાચાર્ય દેવનો કેટલો મહિમા કર્યો, હા 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 હા, આ તો બહુ ધ્યાન રાખે તો સમજાય એવી ચીજ છે, બહુ ધ્યાન રાખે તો। હા, યાદ રાખજો, ઘરે જે બેટા બેટા સાંભળો છો બધાય, હા, ધ્યાન રાખે તો સમજાય એમ નહીં, બહુ ધ્યાન રાખે તો। ઘરમાં કોઈ દિવસ બહુ ધ્યાન નહીં રહે, શું કીધું? घर में ध्यान कदाचित रहे, पण बहु ध्यान तो नहीं आज रहे। सहमत छो मारी साथे? हाँ, कलकत्ता वाला तमने पूछो छो, हाँ, घर में ध्यान तो रहे पण समझवा जेवो ध्यान होय, ये समझवा जेवो ध्यान होय, बहु ध्यान नहीं रहे। अरे अपने हमने छल्ले बात नहीं करी, आत्मानुशासन में परमात्म प्रकाश में बात गाथ गाथा आई थी, श्रवण दशा में जे निर्विकल्प धर्म ध्यान हो सके ई श्रावक नी दशा में न हो, एवुं तो कीधुं परमात्म प्रकाश में। बे दिवस आपणे चलाव्या था, अरे जा आधी व्याधि अने उपाधिओ नो पार न मळे ई गृहस्थ जीव, अने मुनिराज नो जीवन निरुपाधिमय जीवन, આનંદમય જીવન, ખ્યાલમાં આવે છે? જો કહે છે આ તો બહુ ધ્યાન રાખે તો સમજાય એવી ચીજ છે, જો તો ખરા ટીકા અમૃતચંદ્રાચાર કેટલું સિદ્ધ કરે છે, આ કેટલું ગુરુદેવશ્રી કેટલું દેખાય છે, હા, કેટલું સિદ્ધ કરે છે, ગજબ, મુનિની દશા આનંદનો અનુભવ તો લ્યો છે લે છે, પણ એક વિકલ્પ આવ્યો અને ક્ષયોક્ષમની દશામાં એવી શાસ્ત્રની રચના થઈ ગઈ,
शास्त्र ने रचना करी नहीं, शास्त्र ने रचना थई गई। गई काले अमे लोग सहजता गोष्ठी में था, रोज रात्र हो, आज छेल्लो दिवस छे, आज जोड़ा जाओ तमे सब, बहुत सरस छे, आज समापन छे, समापन हाँ, साढ़ा सात थी चालू थाय, पण आपणो स्वाध्याय पछी आपणे हाँ। तो गई काले मने एक प्रश्न पूछवामां आव्यो, एटले बधे विद्वानो होय एक बीजा साथे ओळखीता के मूल गुण पालन जिनका सहज जीवन, मने के आ मूल गुण पालन जिनका सहज जीवन, आ पंक्ति नो अर्थ शुं छे? तो मुनिराजो 28 मूल गुणों ने केवी रीते पाळे छे शुं समझवानुं? पछी मैं शुं कीधुं खबर? चला बेन, मैं कीधुं 28 मूल गुणों पळाई जाए छे एवुं तो सांभळ्युं छे, पण पाळे छे एवुं क्यांय सांभळ्युं नथी। 28 मूल गुणों पळाई जाए छे एवुं तो सांभळ्युं छे, हमना गुरुदेव श्री बोले ने आ शास्त्र नी रचना थई गई, शास्त्रो नी रचना थई जाए छे, मुनिराज करता नथी। जो एक एने गजब नो न्याय बताऊं तमने, बेनो सांभळो, बहु ऊंडी वात छे। करता नए ज्ञानी करता छे के नहीं छे? करता नए बोलो तो समय सार लखे छे आचार्य कुनकुनदेव, त्यारे करता नए ही करता छे के नहीं छे? पर करता नए जारे करता छे त्यारे अकर्तृत्वनी भाव घुटाय छे के नहीं? ईनी दृष्टि छे, करता नए करता छे ई ज्ञान नो खरेखर तो अभूतार्थ नहीं नो विषय छे, ई अभूतार्थ छे। पण करता नए करता जे काळे छे ते काळे हूँ तो अकर्ता छु, हूँ तो अकर्ता छु, हूँ तो अकर्ता छु। हे जगतना मोही जनो, तमे मोह मा नाचो मा के आ शास्त्रनी टीका अमारा आचार्य करी छे। जगत ने आवु बोले तो अकर्ता भाव घुटाई छे के नहीं? गजबनी बात छे। अरे मुनिराज, चालता होवा छता पण चालता नथी, बोलता होवा छता पण बोलता नथी, तो 28 मूल गुणोनो पालन करवानी वात ज क्या छे? बहु गजबना न्यायो छे। बीजी एक वात करी कि व्यवहार चारित्र अधिकारमां नियमसार में गाथा आवे छे, एनी टीकामां एवुं लख्युं छे, अंशन अवमोदर्य वृत्ति परिसंख्यान आदि अंतरंग अने बहिरंग तपो आचरता होवा छता महाव्रताधिकनुं पालन करता होवा छता साधक तो श्रमण तो निरंतर पोताना त्रिकाल कारण परमात्माना निकट माज वर्तता होय छे। हवे बोलो 28 मूल गुणोनुं पालन करे के ई पळाई जाय? छेल्ली पछी परमाणु बॉम्ब बोल्यो, बेन श्रीनो एक बोल छे, अभय कुमार जी तो खुश थे गया, वाह 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 करवा लगे। ज्ञानी ने अपवाद मार्ग के उत्सर्ग मार्ग नी जिद नती होती, नहीं हमारे तो उत्सर्ग मां जवानो हतो, हमारे तो स्वरूप मां लीन रहेवानो हतो, आ 28 मूल गुणों नु पालन शा माटे एवी जिद नती होती? परम भाव मां जारे स्थित होय त्यारे ज्ञायक भाव जणाय, अपरम भाव मां स्थित हो जारे थती 28 मूल गुणों ने क्रिया ई जानेला प्रयोजन वाच छे। आ एनो जवाब छे साहेब, आ आगम अने आपणे अहींथी बहार गया, हूँ धंधो करू छू, हा हूँ व्यापार करू छू, हूँ रसोई बनावू छू, हूँ छोकराओने समजावू छू, आ बधो कर्तृत्वनो कर्तृत्वनी होळी छे, મોહની તીવ્રતા, મોહની મંદતા સ્વાધ્યાય ભવનમાં જ હોય કે બહાર પણ હોય? મોહની મંદતા સ્વાધ્યાય ભવન પૂરતું કે જીવનમાં હોવું જોઈએ? બોલો તો મારી, બોલો તો, જીવનના ધોરણે હોવું જોઈએ ને મોહની મંદતા,
रसायनी उपशांतता मात्र मोक्ष अभिलाष भवे खेद प्राणी दया त्या आत्मार्थ निवास। आचार्य देव ने जो शास्त्र की रचना थी एमा निमित्त ज्ञान पड़ू अने शास्त्र नी पर्याय पोता थी रचाई गई। भगवान सांभळ तो खरो आ गुरुदेव छे। चलो घणो सरस विषय आ तेरमी गाथा ना संदर्भ में अपने वागोड़ीए छे। हजी आवती काले पण थोड़ो अंश भावार्थ नो बाकी छे ये आवती काले गुरुदेव लेशे अने ई वस्तु पूरी करशे अने पछी कलश आवशे चौदमी गाथा आवशे एनो यथा समय अपने लाभ लेशु। के लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सुपावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोका लोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो।